નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ લેકરિયા. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાત કરતા હતા, બરાબર? તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે આપણે વાત કરીએ છીએ, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 જે આપણે આખા આખું સિલેબસમાં છે એ આપણે જોયું. ત્યારબાદ આપણે જઈએ સ્વાધ્યાય 6.2 તરફ. એ પહેલાં આપણે થોડીક વસ્તુ સમજવાની છે, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એ થોડીક વસ્તુ આપણે સમજી લઈએ, ત્યારબાદ આપણે આગળ જઈએ. તો 6.1 સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સમજવાની અગત્યની વસ્તુ આવે છે, ત્રિકોણની સમરૂપતા. આપણે વિદ્યાર્થી મિત્રો સમરૂપતા વિશે વાત કરી, અહીંયા આવે છે ત્રિકોણની સમરૂપતા. સમરૂપતા વિશે વાત કરી, અહીંયા આવે છે ત્રિકોણની સમરૂપતા વિશે વાત કરવાનું. તમને કહું તો ત્રિકોણની સમરૂપતા વિશે વાત કરીએ આપણે, તો એમાં આપણે કહી શકીએ કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો આપણે? કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. લખું ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. પહેલા તો આ સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. તો તે બે ત્રિકોણો સમરૂપ છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આપણે? તો અહીંયા આપણે કહે છે બે ત્રિકોણની સમરૂપતા વિશે. શું કહે છે? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. જુઓ કઈ રીતે. સમરૂપ મગજમાં ગરી જ જવું જોઈએ, બરાબર? આ લેક્ચર પછી એટલે આપણે કંઈ તકલીફ પડે જ નહીં. સમરૂપ એટલે સરખા, આકારમાં સરખા હોય એવું જરૂરી નથી, રૂપમાં સરખા હોય, બરાબર? પણ બે ત્રિકોણ સમરૂપ છે એવું કેમ કહી શકાય? તો કે ત્રિકોણને ત્રણ ખૂણા હોય, બરાબર? આ રીતે ત્રણ ખૂણા હોય. આપણે શું કહે છે કે ભાઈ ખૂણો એ બરાબર હોવો જોઈએ ખૂણો ડી, આને બરાબર આવવો જોઈએ. ખૂણો બી બરાબર હોવો જોઈએ ખૂણો ઈ, ખૂણો સી બરાબર હોવો જોઈએ ખૂણો એફ. એટલે કે એ બરાબર ડી હોવો જોઈએ, બી બરાબર ઈ હોવો જોઈએ, સી બરાબર એફ હોવો જોઈએ. એટલે કે અનુરૂપ ખૂણાઓ સરખા હોવા જોઈએ, જે અહીંયા કીધું છે અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. બીજું શું કીધું? તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુ એટલે પહેલાં આપણે એ બી બાજુ લઈએ, એને અનુરૂપ કઈ થાય? ડી ઈ. તો આપણે લખીએ એ બીના છેદમાં ડી, ગુણોત્તર લેવાનું કીધું ને. બીજો શું આવે? બી સીના છેદમાં ઈ એફ. એવી રીતના એસ ઈ એરે કઈ આવશે? ડી એફ. શું કીધું છે આપણે? તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો આ બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે પાછો કર સમજો, ત્રિકોણની સમરૂપતામાં બીજું કશું જ નથી. ત્રિકોણની સમરૂપતા એટલે કે બે ત્રિકોણ ક્યારે સમરૂપ કહેવાય એ વસ્તુ આપણે કહે છે. તો ત્રિકોણની સમરૂપતા ચકાસવા માટે આપણે શું જાણવું પડે? તો કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, રેડી? એ આયરે અનુરૂપ ડી આવે, બી આયરે અનુરૂપ ઈ આવે, અને સી આયરે અનુરૂપ એફ આવે. તો અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ, અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર, ગુણોત્તર એટલે અંશ છે. અનુરૂપ બાજુ એટલે કે એ બી અનુરૂપ ડીઈ છે ને, એ બી છે ને એને અનુરૂપ કઈ આવે છે? ડીઈ. તો ઈ બેનો ગુણોત્તર લેવાનો એટલે એ બીના છેદમાં ડીઈ. તો એવી રીતના બી સીનો અનુરૂપ ઈ એફ, તો ઈ બેનો ગુણોત્તર. એ સીને અનુરૂપ ડી એફ, તો ઈ બંનેનો ગુણોત્તર. ત્રણે ત્રણનો ગુણોત્તર કેવો આવવો જોઈએ?
સમાન હોવા જોઈએ, એટલે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. જો આ બે વસ્તુ સાચી પડે, આવું થાય, બે બરાબર આવે, તો બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. આટલી વસ્તુ ખાલી મગજમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે જઈએ આપણે આગળ થોડાક. જો અહીંયા તમને પ્રમેય 6.1 આપેલો છે બરાબર આપણે, પણ આપણા સિલેબસમાં નથી, તો આપણે એ અત્યારે ધ્યાનમાં લઈ, સિલેબસમાં નથી એટલે આપણે નથી જોવાનું, પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, થોડીક વસ્તુ થી અહીંયા લખી દઉં તમને, તો એ વસ્તુ તમે લખી લ્યો ખાલી. ગુણોત્તર અને પ્રમાણના કેટલાક પરિણામ. પરિણામો બરાબર, તો કેટલાક પરિણામો આપણે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે લખી લઈએ. લખું કે જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી, તો બીના છેદમાં એ બરાબર ડીના છેદમાં સી. હું કહું આને ઉલટ પ્રમાણ. જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી હોય તો આને આપણે ઉલટાવીએ, એટલે કે બી ઉપર ને એ નીચે જાય, તો અહીંયા ડી ઉપર ને સી નીચે વયો જાય. રેડી, આટલું યાદ રાખવા માટે આ લખવું જરૂરી છે. બીજું, જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી, તો એના છેદમાં સી બરાબર બીના છેદમાં ડી. એ લખશું એકાંતર પ્રમાણ. બરાબર, અહીંયા શું કર્યું આપણે, તો કે એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી છે, તો અહીંયા સીને નીચે લઈ ગયા અને બીને ઉપર લઈ ગયા, એવું બની શકે ને. આ ગુણાકારમાં છે બરાબર નહીં વધ્યો તો ભાગાકારમાં, ભાગાકારમાં બરાબર નહીં વધ્યો તો ગુણાકારમાં, આટલું યાદ રાખવાનું છે. ઓકે, જાય આગળ વિદ્યાર્થી મિત્રો. હવે જો આ રીતની આકૃતિ હોય, એ બી સી અને ડીઈ, રેડી, જો આ રીતે આકૃતિ હોય તો ગુણોત્તર કેવા આવશે સમજો. ખાલી આટલું તમારે લખી લેવાનું છે કે ભાઈ એ બી સી માં રેખા, એ બી ત્રિકોણ એ બી સી ને રેખા રેખા ડીઈ એવી રીતે છેદે છે કે જેથી ડીઈ સમાંતર છે બીસી. બરાબર, જો શું સમજાવું છું તમને, કે ત્રિકોણ એ બી સી ને એક રેખા ડી એવી રીતે છેદે છે કે જેથી ડી સમાંતર થાય બીસીને, બીસીને સમાંતર ડી એક રેખા પસાર થાય છે. લખવાનું નથી, પણ આવી રીતની આકૃતિ હોય તો કઈ રીતના ગુણોત્તર આવે તો એ તમને લખી દઉં છું. એ ડી ના છેદમાં એ બી, આ એ ડી ના છેદમાં આખા કુ એ બી બરાબર એ ઈ ના છેદમાં એ સી થાય. બરાબર, આવું આપણે લઈ શકીએ. બીજું ગુણોત્તરની ઉપરથી કેવું મળી શકે, તો કે ડીબી, ડીબીના છેદમાં એ બી બરાબર ઈસીના છેદમાં એ સી. ઓકે, જો આ તમને પહેલા એટલે જ શીખડાવું કે આ તમને સમજે કઈ રીતના, તો કે જો એ ડીના છેદમાં એ બી બરાબર હું આવી શકે એ ઈના છેદમાં એ સી, એ બંનેના માપ સરખા જ થાય. પછી બી ડી અથવા તો ડી બીના છેદમાં એ બી અને ઈ સીના છેદમાં એ સી એનું માપે સરખું થાય. આટલું ખાલી લખી લેવાનું છે, એટલે આગળ આપણે જે બે દાખલા ગણવાના છે એમાં આપણે કામ લાગશે. તો જોઈએ આપણે 6.2. નો આપણે કેટલા જોવાનો છે, પહેલો અને બીજો દાખલો જોવાનો છે, તો આપણે પહેલો અને બીજો દાખલો ફટાફટ જોઈ લઈએ. આકૃતિ 1 અને 2 માં ડીઈ સમાંતર છે બીસી. જો આપણે કહી દીધું 1 અને 2 માં ડીઈ સમાંતર છે બીસી, પહેલો આપણે શું કરવાનો, ઈસી મેળવવાનો છે, બીજો આપણે એડી મેળવવાનો છે.
ક્લિયર થાય. પહેલા દાખલામાં આપણે બીસી ઈસી મેળવવાનો છે, બીજા દાખલામાં એડી મેળવવાનો છે. તો પહેલાં પહેલો દાખલો જોઈએ આપણે. પહેલી આકૃતિ દોરું છું. રેડી? હવે તમે બુકમાં જોજો માપ આપેલા છે, હું અહીંયા માપ લખું છું. પહેલાં આપણે જેટલા માપ આપ્યા હોય એટલા પહેલાં આપણે લખશું. એડી આપણે કેટલા આપ્યા છે? 1.5 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે બીડી આપ્યા છે 3 સેન્ટીમીટર. ત્યારબાદ એ ઈ આપ્યા છે, કેટલા આપ્યા છે? 1 સેન્ટીમીટર. અને આપણે ઈસી મેળવવાના છે. રેડી? પહેલાં આપ્યું તેટલું લખી લીધું. હવે આપણે આગળ ગુણોત્તર લખો. તો મેં તમને જોઈએ ઉપર આકૃતિમાં જ બતાવ્યો છે. તમારી ક્યાં ગુણોત્તરની મદદથી મને ઈસી મળશે? તમે ઈસીવાળો કયો ગુણોત્તર છે એ પકડવાનો. આપણે ઈસીવાળો ગુણોત્તર કયો દેખાય છે એ જોવો જોઈએ. તો કે ભાઈ ઈસી તો અહીંયા છે ને, અહીંયા છે, અહીંયા છે ને, હારી ઈસી. રેડી? બે જગ્યાએ, સોરી, અહીંયા એ ઈ છે, ઈસી નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ગુણોત્તર લેશું તો પણ ચાલશે. કઈ રીતના? જો સમજો, અહીંયા આપણે આ એસીવાળો ગુણોત્તર લેવો હોય, પણ સોરી, આપણે આ ઈસીવાળો ગુણોત્તર મેળવવાનો છે ને, ઈસીના છેદમાં એસી લેવા પડશે, બરાબર? તો આપણી પાસે એસીનું માપ છે? તો કે એસીનું માપ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કયો ગુણોત્તર લેશું? કેમ કે આપણી પાસે જો એડીનું માપ છે, બીડીનું માપ છે, પણ અહીંયા આપણી પાસે એક નવો ગુણોત્તર આપણે બનાવવો પડશે. કઈ રીતે? જુઓ, સમજો, આપણે શું કર્યું હતું? પહેલાં આ અડધું માપ ને આખું માપ એમ લીધું, પછી આ અડધું માપ ને આખું એમ લીધું. અહીંયા આપણે બે અડધા અડધા માપવાળો ગુણોત્તર એ લખી શકીએ. લખીએ આપણે, જો અહીંયા દાખલામાં નવી વસ્તુ શીખવા મળી આપણે. એડી ના છેદમાં ડીબી બરાબર, જો અહીંયા અડધું અડધું લીધું તો અહીંયા અડધું લેવા લેવાનું, એ ઈસી. સમજાય? આ ત્રીજો ગુણોત્તર મળ્યો આપણે. પહેલાં આપણે આની એરે આખું લીધું, આની એરે આખું લીધું, પછી આની એરે આખું લીધું, ઈસી આઈ રે એસી લીધા, હવે એડી આઈ રે ડીબી લીધા, અડધા અડધા માપ લીધા, ઈ આઈ રે ઈસી લીધા. રેડી? શા માટે? કેમ કે આપણે અડધા અડધા માપ આપ્યા છે અહીંયા, એટલે. તો એડી 1.5, ડીબી 3, એ 1 અને ઈસી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જઈએ આગળ. કઈ રીતના કરશું દાખલો? આ તો કે આપણે ઈસીના કરતાં બનાવશું. તો ઈસીના કરતાં બને, ઈસી અહીંયા ઉપર જાય, તો ઈસી અહીંયા ઉપર આવ્યા. આ 1 અહીંયા એમ નમ, 3 બરાબરની આ બાજુ એટલે ઉપર જશે, અને 1.5 નીચે આવશે, એટલે 15 લખીએ, પોઈન્ટ દૂર થાય, ઉપર 10, ભાગ ઉડાડીએ, 5 3 15 5 2 10. ઈસી બરાબર કેટલા આવ્યા? 2 સેન્ટીમીટર. આખું લખવું ફરજિયાત છે. ત્યારબાદ એમાં એમાં બીજો, બીજી આકૃતિ દોરું છું. અહીંયા આપણે અડધા અડધા માપ્યો, એટલે અહીંયા પણ આપણે આ ઉપર જે યુઝ કર્યો એ જ યુઝ કરશું. પણ માપ શું આપ્યું છે? અહીંયા 5.4 સેન્ટીમીટર, 1.8 સેન્ટીમીટર, 7.2 સેન્ટીમીટર. ચાલો, અને અહીંયા આપણે એડી મેળવવાના છે. તો આપ્યું છે પહેલાં એટલું લખીએ. તો બીડી આપ્યા છે 7.2 સેન્ટીમીટર, એ આપ્યા છે 1.8 સેન્ટીમીટર, ઈસી આપ્યા છે 5.4 સેન્ટીમીટર, અને એડી આપણે મેળવવાના છે. તો આપણે મૂકીએ એડીના છેદમાં ડીબી બરાબર એ ઈના છેદમાં ઈસી. રેડી? ચાલો, એડી આપણને ખબર નથી એટલે એડીને એમને એમ રાખીએ, છેદમાં ડીબી. ડીબી શું છે? 7.2. એ ઈ શું છે? 1.8. 5.4. ચાલો, રેડી? અહીંયા લખું છું, એડીને આપણે કરતાં બનાવીએ, અને 7.2 ઉપર જશે. પહેલાં તો અહીંયા 18 એમને લખી નાખીએ, છેદમાં કેટલા આવશે? 18નો પોઈન્ટ દૂર થયેલ, છેદમાં 10. 7.2 અહીંયા ઉપર આવશે, એટલે 72 છેદમાં 10,
પોઈન્ટ દૂર કરીએ એટલે, અને 54 અહીંયા નીચે એમનેમ છે એટલે 54 એમનેમ રાખીએ, એનો પોઈન્ટ દૂર થાય એટલે ઉપર 10 જાય. ચાલો ઉડી ગયા અહીંયા, રેડી. હાલો કેટલા વડે ભાગ હાલશે, કેટલા 18 54 થાય, કેટલા 53 54 થાય, તો કે 18 3 54 72 છે, 72 ત્રણ વડે ભાગ લાવવો જોઈએ, હાલશે કે નહીં, તો કે હાલશે. કેટલા 73 72 થાય, ડાયરેક્ટ તો ના આવડે એટલે આપણે શું કરશું, 3 2 6 એક વધશે, 4 3 2 24 73 72 તો 2.4 આવશે ને, એડી બરાબર કેટલા આવ્યા આપણે અહીંયા, 24 ના છેદમાં 10 એટલે જવાબ શું આવશે, 2.4 સેન્ટીમીટર. આપણે મળી ગયા એડી અને કયું હતું સાથે આપણું, એડી અને અહીંયા આપણે શું મેળવવાનું હતું, ઈસી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જાય આગળ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 વિશે વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો એમાં આપણે શું કીધું છે કે બિંદુ ઈ અને એફ એ PQRની બાજુઓ અનુક્રમે પી અને ક્યુ પર પી આર પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પ ઈ એફ સમાંતર ક્યુ આર છે કે કેમ તે જણાવો. બરાબર, શું કહેવા માગે છે આપણે કે ભાઈ બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓ અનુક્રમે પી ક્યુ અને પી આર પર આવેલ છે. સૌથી પહેલાં પહેલાં આપણે આકૃતિ દોરીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ પી ક્યુ આરની વાત છે અને એ પર બે બિંદુ ઈ અને એફ, ઈ કેની ઉપર, પી ક્યુ ઉપર, તો ઈ અહીંયા પી ક્યુ ઉપર લઈ લઈએ આપણે ઈ, અને એફ છે ઈ પી આર ઉપર, તો એફ અહીંયા આવશે પી આર ઉપર, એટલે આમ થઈ જશે ને, ચાલો અહીંયા ઉપર એફ લખી નાખું અને અહીંયા ઈ તો છે જ, રેડી. આ રીતની આકૃતિ બનશે. તો આપણે જોવાનું છે કે આવેલો હોય, આપણે એમ કીધું કે આવી રીતના આવેલો છે એવું નથી, તો મેં આકૃતિ આપણે દોરી છે કે ઈ અને એફ આવી રીતના આવેલા હોય તો ઈ એફ સમાંતર છે ક્યુ આર, આ ઈ એફ સમાંતર છે ક્યુ આર, નીચેના વિકલ્પ માટે આપણે જોવાનું છે, અમુક અમુક માપ આપ્યા છે આપણે એના માટે આપણે કહેવાનું છે. તો એવું કેમ ખબર પડશે, આપણે બે ગુણોત્તર લઈ લેવાના માપ આપ્યા છે એની ઉપરથી, ગુણોત્તર જો સરખા આવે, જે અહીંયા આપણે કરતા હતા ને સરખા ગુણોત્તર લઈને આપણે કરતા હતા, કેમ કે આપણે આકૃતિ સમાન આપી હતી, અહીંયા આપણે એ જ પૂછ્યું કે આ ઈ એફ છે એ ક્યુ આરના સમાંતર છે કે નહીં, એટલે આપણે જે ગુણોત્તરો આપ્યા છે આપણે કોઈ પણ બે ગુણોત્તર લેવાના, એ બે જો સમાન આવે તો આ વિકલ્પ માટે સમાંતર છે, સમાન ન આવે તો આ વિકલ્પ માટે સમાંતર નથી. એ તમારે ટ્રાય કરવાની છે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં નથી આપતો પણ તમારે ટ્રાય કરવાનું છે. હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા પાકી કરી લેવાની છે. બરાબર, કેમ કે આ ચેપ્ટર પૂરું થશે એટલે આ ચેપ્ટરમાંથી હું તમને ટેસ્ટ આપવાનો છું, એ વસ્તુ ફાઇનલ છે અને ટેસ્ટ આવશે જ 100%. વિદ્યાર્થી મિત્રો તૈયારી પૂરેપૂરી રાખજો. તો વિદ્યાર્થી મિત્રો મળશું નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે, અને ઉદાહરણ હું તમને આ ચેપ્ટરમાં આ વખતે તો નહીં આપું, તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ હોમવર્ક. બરાબર, અત્યારે કોઈ ઉદાહરણ હોમવર્કમાં કરવાના નથી. ચલો તો વિદ્યાર્થી મિત્રો મહેનત પૂરેપૂરી કરજો. એકવાર હોમવર્કમાં કરવાનું હોય વસ્તુ શું કરવાની છે, તમારે એકવાર રિવિઝન કરી લેવાનું છે, બંને લેક્ચર પાછા એકવાર જોઈ લેવાના છે, બધું જ બુકમાં ઉતારેલું પાછું એકવાર રિવાઇન કરી લેવાનું છે, મીન્સ રિવિઝન કરી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મળશું નવા વિડીયોમાં ક્વેશ્ચન નંબર 2 સાથે, અને ક્વેશ્ચન નંબર 2ની થોડી ટ્રાય કરજો. ઓકે ચલો.